નમસ્કાર બાળકો હું પૂજા ટીચર આપનું ધોરણ બે વિશે તો બાળકો આજે આપણે દસમું પાઠ છે કામ કરીએ કલક કલક એના વિશે સરસ અભ્યાસ કરીશું તો અહીં એક સરસ ગીત આપેલ છે આ તમે ચિત્ર જોજો આ એક બગીચાનું ચિત્ર છે જોયું સાનું ચિત્ર છે બગીચાનું અને એમાં બગીચાનું જ સરસ વર્ણન કરવામાં આવેલ છે અને ગીત ગાઈએ પેલા બાગમાં દોડી દોડી જાઉં ન છોડો અને પાણી પાઉં 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 આંબાની ડાળે ટવકે કોયલડી કોયલની સાથે ગાઉ 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 ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા હું તો એને પકડવા જાઉં 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 હરિયાળી બાગમાં નાચે છે મોરેલો મોરલો બોલે મે આવ 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 એવું બોલે છે ને મોર જો બાળકો આ એક ચિત્ર બગીચાનું છે આ એક ઝાડ છે જેના પર કોયલ બેસી છે આ બાગમાં મોર છે 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 વિવિધ રંગોના ફૂલો વૃક્ષો બાગમાં જવાનો સરસ મજાનો રસ્તો છે અને આ ચિત્રમાં એક દાદી છે છોકરી છે વિવિધ રંગોના ફૂલો છે ત્યાં પતંગિયા ઉડી રહેલા છે વિવિધ રંગોના બીજું શું હોય છે બાગમાં બાળકો ઇચકા હોય છે લીસર પટ્ટી હોય છે જાત જાતના નાના નાના છોકરાનું રમવાનું હોય છે તમને બગીચામાં આવવાનું ગમે છે ને મને પણ ગમે છે બગીચામાં જવાનું એવી રીતના તમને પણ ગમે છે ને જાઓ છો ને વાલીઓ જોડે તો બગીચામાં હવે જાજો હા નોટિસ કરજો તમે જઈને ઓકે તો

તેવી રીતના બાગમાં ફરવા જાઓ તો તમને ગમે છે ને થોડો ટાઈમ ઘરમાંથી કાઢીને બાગમાં જાઓ તો માઇન્ડ ફ્રેશ થઈ જાય છે બરાબર ને આ ગીત તમારે ઘરે ગાવું હે ને હવે આપણે પાના નંબર અગાડી જઈએ પાના નંબર એકસો ને જો અહીંયા ત્રણ પ્રશ્ન છે તમને શું કરવું બહુ જ ગમે છે તે તમારે લખવું તમારે રિસેસમાં શું શું કરો છો તમે રજાના દિવસે શું શું કરો છો બરાબર તમારા કામ કોણ કરે છે ખરાની નિશાની કરો આપેલ જગ્યામાં છે માં સમજાવું વાળ ઓળવા આપણા વાળ કોણ ઓળે છે મમ્મી તો તમારે અહીં ખરાની નિશાની કરવો બૂટ મોજા પહેરવા કોણ કરાવી આપે છે મમ્મી તૈયાર કરે છે ને આપણને હા તેવી રીતના નહાવું તો આપણે જાતે નહી શકીએ તો અહીં આપણે ખરું પછી પહેરવા અહીં આપણે જાતે નહી શકીએ જે કામ પોતે કરતા હોય તેમાં ખરું અહીંયા છે ખરું તેવી રીતે કપડાં પહેરવા તો મમ્મી આપણને તૈયાર કરે છે કપડાં પહેરાવી આપે છે બરાબર ને તેવી રીતના દફતર ગોઠવવું આપણે દફતર ગોઠવી શકીએ છીએ ખરાની નિશાની લેસન કરવું તો આપણે જાતે લેસન કરીએ છીએ તો અહીં પણ ખરાની નિશાની તેવી રીતના નાસ્તાનો ડબ્બો ભરવો તો આપણા નાસ્તાનો ડબ્બો કોણ ભરે છે મમ્મી તો મમ્મીના ખાનામાં અહીં નિશાની કરવું પછી છે મોઢું ધોવું તો આપણે જાતે મોઢું ધોઈ શકીએ છે તો અહીં આપણે ખરાની નિશાની કરવું તેવી રીતના જમવું તો આપણે જાતે જમી શકીએ છીએ ખરાની નિશાની કરવું તેવી રીતના હું અહીં કેટલાક ત્રણ ચાર ઓપ્શન લખી છું બ્રશ કરવું તો આપણે જાતે બ્રશ કરી શકીએ છે તેવી રીતના અહીં નખ કાપવા તો મમ્મી કાપી આપે છે યુનિફોર્મ ધો તો મમ્મી કરી આપે છે શરીર નું છું તે પણ મમ્મી કરી આપે આ રીતના તમારે ટીક માર્ક ખરાની નિશાની પોતાની ચોપડીમાં કરવો